કોઈને કોઈથી નાનો ના સમજતા સાહેબ, કારણ કે દિવસો પણ ભેગા થઈને વર્ષને તો બદલી જ નાખે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, તો આપણે વાત કરી રહ્યા છીએ સરીન મશીન, ત્યારે આપણને એ સ્ટેપ પણ ખ્યાલ હોવો જોઈએ કે કોઈ પણ હીરાનું આપણે સરીન પ્લાનિંગ લીધું ત્યાર પછીની પ્રોસેસ ટોટલી કેવી રહેવાની છે, તો એ પણ વસ્તુ આપણે જાણવી થોડીક જરૂરી છે. અને ત્યાર પછી આપણે ટોટલી સરીનની નોલેજ લેશું, સરીનની અંદર કેવી રીતે વર્ક થતું હોય છે, એના ઓપ્શન્સ જે આપણે એડવાઇઝર યુઝ કરીએ છીએ, તો એની અંદરના જે ટોટલી ઓપ્શન્સ આવે છે એ કેવી રીતે યુઝ કરી શકીએ. જ્યારે સરીન મશીન ઉપર 4P ની સાઇન લાગે છે ઇન ડાયમંડ, તો ડાયમંડની જે સ્ટ્રક્ચર છે એ ટોટલી 4P ની અંદર ચડતું હોય છે. હવે 4P ની અંદર આપણે લાલ જે રેડ સર્કલ આવતા હોય એ મેચ કરીને ત્યાર પછી જે આપણે ટેબલની સાઇન આવે છે, ક્યુલેટની સાઇન આવતી હોય છે, ગર્ડલની સાઇન આવતી હોય છે, જે વીટની પોઝિશન આવતી હોય છે, તે ટોટલી આપણે મેચઅપ કરવાની છે ઇન 4P મશીન. તો એની પર થોડીક આપણે પ્રોસેસ જોઈશું કે કેવી રીતે 4P મશીન વર્ક કરતું હોય છે, અને ટોટલી જે આપણે સાઇન મારી છે એની ઉપર ટોટલી કેવી રીતે ફોકસ કરીને 4P મશીન ઓપરેટ થતું હોય છે. તો અત્યારે બેઝિક આપણે 4P મશીન રિલેટેડ જ જોઈશું, કારણ કે શરીરની અંદર તો ભાઈ આપણે પ્લાનિંગ લઈ લીધું. હવે એ પ્લાનિંગ 4P ની અંદર કેવી રીતે ઓબ્ઝર્વ થાય છે અને એની અંદર કેવી ટોટલી વર્ક થતું હોય છે તે આપણે જોઈએ છીએ. અત્યારે વિડીયોની અંદર જોઈ રહ્યા છીએ કેવી ટોટલી પ્રોસેસ થતી હોય છે અને ઘાટ ક્રિએટ થતો હોય છે. જે આપણે ડબલ સિંગલનો જે ડાયમંડનો ઘાટ ક્રિએટ કરવો છે એ જનરલી એ ટાઈપનો ઘાટ આની અંદર